નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ ધોરણ ચાર અને વિષય છે ગણિત પ્રકરણ એક હવે અહીં તમને કેટલાક ચિત્ર આપેલા છે તેને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે લખવાનું છે અને અહીં તમને બ્રિજ કોર્સમાં જે પણ પ્રકરણ આપેલા છે તે બધા જ ધોરણ ત્રણના છે એટલે કે તમે જે ગયા વર્ષે જે ધોરણમાં હતા તે વિષયના છે હવે આ રીતે આપણે ગાડી જોવી હોય તો આવી રીતે આપણને ગાડીનું દ્રશ્ય આપણે ગાડીને બાજુએથી જોઈએ તો આવી ગાડીનું ચિત્ર મળે ચલો હવે પેલા તમને બાજુએથી અને ઉપરથી એ મતલબ સમજાવી દઈએ ધારો કે આ કોઈ વસ્તુ છે બરાબર આ રમકડું છે આપણે એને ઉપરથી જોઈએ તો આપણને કેવો શેપ જોવા મળે તમે જોઈ શકો છો અહીંથી નાનો લંબચોરસ ને અહીંથી લાંબો લંબચોરસ અને આ વચ્ચે ખાચો આ મુજબ આપણને આ કોઈ પણ વસ્તુ આપણને ઉપરથી આ મુજબ જોવા મળે છે પણ આ જ વસ્તુને તમે બાજુએથી જુઓ તો આ એની બાજુ છે તો આ ટ્રકને આપણે બાજુએથી જોઈએ તો આ મુજબનો લાગે તો અહીં જે આપણને કહ્યું છે તે વસ્તુને આ રીતે સમજવાની ઉપરથી કે તો તે વસ્તુને આ રીતે જોઈને દોરવાની છે અને બાજુએથી કે તો આ જેનું સાઈડનું સાઈડમાં તે વસ્તુ કેવી દેખાય છે તે તે આપણે સમજીને સમજવાનું છે ચલો હવે તમને ખ્યાલ આવી જશે હવે ચપ્પલ છે હવે આ મુજબ ચપ્પલનો આકાર તમે ચપ્પલને ક્યાંથી જુઓ ઉપરથી બરાબર ઉપરથી જુઓ તો તમને ચપ્પલનો આકાર આવો જોવા મળે હવે આ દીપક છે દીપકને આપણે બાજુએથી જોઈએ તો જ આપણને દીવાનો આખો આકાર અને એની વાટ જોવા મળે થોડુંક તમને અઘરું લાગે તો તમે બાજુમાં તમારા વડીલને રાખજો તમારા વાલી પણ તમને અહીં મદદ કરી શકે છે મોટા ભાઈ બહેનની પણ મદદ લઈ શકો છો ચલો આગળ જોઈએ વિમાન હવે વિમાન એવું છે કે વિમાનને આપણે ઉપરથી જોઈએ તો પણ તેનો શેપ આવો જ લાગે અને આપણને વિમાનનો નીચેનો ભાગ જોઈએ તો પણ આપણને આવો જ શેપ જોવા મળે તો અહીં તમે ઉપરથી પણ લખી શકો છો ને નીચેથી પણ લખી શકો છો મોબાઈલ તો મોબાઈલની સ્ક્રીન છે એટલે મોબાઈલ ઉપરથી જોઈએ તો જ આપણે તેની સ્ક્રીન જોઈ શકીએ હવે અહીં પક્ષી છે તો આ પક્ષીને આ રીતે આપણે બાજુએથી જોઈ શકીએ એટલે લખ્યું છે બાજુમાંથી હવે તમારી પાસે રહેલ વસ્તુઓના મથાળાના ચિત્ર દોરો મથાળું એટલે વસ્તુ ઉપરથી કેવી લાગે એમ સમજીને દોરવાનું છે તો અહીં તમે તમારા વાલીની મદદ લઈ શકો છો અહીં ગ્લાસ છે તો ગ્લાસ ઉપરથી આપણને ગોળ લાગે કંપાસ આપણે ઉપરથી જોઈએ તો લંબચોરસ લાગે આ છે રકાબી તો રકાબી આપણે ઉપરથી જોઈએ તો આપણને આવો શેપ જોવા મળે મોટું વર્તુળ અને અંદર નાનું વર્તુળ તો તમે આ સિવાય પણ કોઈ પણ વસ્તુ રાખી શકો છો ચાલો આગળ જોઈએ બિંદુઓની ગોઠવણીમાં આ આકારો જેવા બીજા આકારો દોરો હવે અહીં તમને જે આકાર આપેલો છે તે અહીં સુધી આપેલો છે તમે તેને પેન્સિલથી આ મુજબ વધારી શકો છો ત્રિકોણ અને આ જે લાઈન છે સીધી તેને આ રીતે આપણે વધારતી જવાની છે હવે અહીં પણ જોઈ શકો છો આ જે શેપ છે એ શેપ મુજબ જ આ શેપ દોરેલો છે હવે આવા બીજા આકારો એટલે અહીં તમે તમારી આ રીતે મનપસંદ ડિઝાઇન પણ દોરી શકો છે આ મીંડામાંથી જ બનતી ડિઝાઇન આપણે બનાવવાની કદાચ તમને થોડીક પ્રવૃત્તિ અઘરી લાગે તો મેં આગળ કહ્યું એમ તમે તમારા ભાઈ કે વડીલની મદદ લઈ શકો છો આગળ જોઈએ નીચે આપેલ બિંદુઓમાં તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરો તો તમે અહીં જોઈ શકો છો અમે મીંડાના ઉપયોગથી અહીં આ બે ડિઝાઇન બનાવેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈને આ મુજબ ડિઝાઇન બનાવી શકો છો નવી પણ બનાવી શકો છો આ રીતે કોઈ પણ આકાર પણ તમે દોરી શકો છો લંબચોરસ છે ચોરસ છે ત્રિકોણ પણ તમે આ રીતે બનાવી શકો છો ચલો પ્રવૃત્તિ પાંચ એ પણ સહેલી છે નીચેના બિંદુઓમાં ચોરસ અને લંબચોરસ આકૃતિઓ દોરો તો અહીં તમે આ રીતે ચોરસ અને લંબચોરસ દોરી શકો છો ચલો પ્રશ્ન છ નીચેના બિંદુઓની ગોઠવણીમાં નીચેની ચિત્ર દોરો વસ્તુ છે પાંદડું દીવો પેન્સિલ ટોપી છત્રી છત્રી અને ચશ્મા તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પેન્સિલ દીવો છત્રી ચશ્મા જોકરની ટોપી પાંદડું આ મુજબ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે ટપકા વળી આ ડિઝાઇન બનાવેલી છે તમે આ કરતા પણ વધારે સારી ડિઝાઇન બનાવી શકો છો આગળનો પ્રશ્ન છે નીચે આપેલા ચિત્રમાંથી જે ચિત્રના એક સરખા ભાગ થઈ શકે તેને ટપકાવાળી રેખાથી સરખા ભાગમાં વહેંચો ચલો એક ઉદાહરણ આપણને આપેલું છે સરખા ભાગ એટલે આકૃતિ બંને બાજુ તમે સરખી દેખાવી જોઈએ હવે અહીં જો આપણે વચ્ચે ભાગ કરીએ તો અહીં ત્રિકોણ છે તો આ બાજુ ત્રિકોણ આવશે નહીં એટલે આના સરખા ભાગ નહીં થાય જ્યારે આ ત્રિકોણને તમે વચ્ચેથી આ રીતે ઊભી ટપકાવાળી આપણે આવી રેખા દોરવાની છે રેખા દોરો એટલે ત્રિકોણના સરખા બે ભાગ થાય છે તો આકૃતિ ત્રણ ના પણ સરખા ભાગ થાય છે આકૃતિ ચાર ના પણ સરખા ભાગ થાય છે પાંચ ના નહીં થાય કારણ કે જે કપનું નાકું છે તે એક બાજુ જ આવશે માટે પંખાના પણ એક સરખા બે ભાગ થશે તમે જોઈ શકો છો પંખાના એક સરખા બે ભાગ થાય છે અહીં તમે વચ્ચે રેખા દોરો એટલે બંને બાજુ આપણને સમાન આકૃતિ મળે છે જે એમ છે એના પણ એક સરખા બે ભાગ થશે તમે વચ્ચે રેખા દોરી શકો છો જ્યારે જેડના એક સરખા બે ભાગ થશે નહીં એટલે રેખા દોરેલ નથી ચલો આગળની પ્રવૃત્તિ અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી બાકીનો અડધો ભાગ દોરો તો આ પણ સાવ સહેલી પ્રવૃત્તિ છે તમે ટી એમ ડી અને કે જોઈ શકો છો તેના અડધા ભાગને તમે આ રીતે અમે પેન્સિલથી દોરી છે તે મુજબ દોરી શકો છો ચલો આગળ મૂળાક્ષર છે છે અને તો આ રીતે તમારે અધૂરો ભાગ દોરીને મૂળાક્ષરો પૂર્ણ કરવાના હવે જોઈએ ટપકાવાળી રેખાની મદદથી નીચેના ચિત્રને બરાબર એક સરખા દેખાય તે રીતે બીજો ભાગ દોરો હવે આગળ આપણે આકૃતિના બે ભાગ કર્યા હતા પછી મૂળાક્ષરના બીજો ભાગ દોર્યો અહીં આકૃતિનો બીજો ભાગ દોરવાનો છે તો તમે જોઈ શકો છો આ જે આકૃતિ છે તેવો જ આકાર તમારે અહીં દોરવાનો પ્રયત્ન કરવાનો છે આ જે ડિઝાઇન છે તે તમારે જાતે દોરવાની છે અહીં પણ પતંગિયું છે તો પતંગિયાનો જે ભાગ તમે જમણી બાજુ જોઈ શકો છો એવો જ ભાગ સેમ તમારે અહીં ડાબી બાજુ દોરવાનો છે બની શકે એના જેટલું પરફેક્ટ આપણાથી ચિત્ર ન દોરાય તો કાંઈ વાંધો નહીં તમારાથી જેવું દોરાય તેવું તમારે જાતે દોરવાનું છે આપણે કોઈ વડીલ ને આપણે પૂછી શકીએ પણ આપણે વડીલને કહીએ કે તમે દોરી દો એવું નથી કરવાનું તમારે જાતે જેવું ચિત્ર એવું કાચબો છે તેમજ રોબોટ છે તેના પણ અડધા ભાગ આ રીતે દોરી શકો છો ચલો હવે જોઈએ પ્રકરણ બે પ્રકરણ એક પૂરું થઈ ગયું અને આપણે આજ વિડિયોમાં પ્રકરણ બેનું નું પણ સોલ્યુશન જોઈશું ખાલી જગ્યા પૂરો ચલો આ તો સાવ સહેલી પ્રવૃત્તિ છે તમારું સંખ્યા જ્ઞાન પાકું હોય તો તમે આ પ્રવૃત્તિ ફટાફટ કરી શકો છો અહીં લખવા પડશે બે બસો ત્રણ એકસો એક અહીં બસો ચાર આપણને શબ્દમાં લખેલા છે તો અહીં આપણે અંકમાં બસો ચાર લખી શકીએ એકસો ત્રણ એકસો ચાર બસો છ બસો સાત સાવ સહેલી પ્રવૃત્તિ છે અને જો તમને આ સંખ્યા જ્ઞાન આ રીતે લખતા ન ફાવે તો તમારે અત્યારે જ એક થી સો અંક માં ને શબ્દ માં લખી ને પાકું કરવા છે અને એના પછી તમે એક સો એક એક બે એ રીતે અંક માં શબ્દ માં લખી શકો છો અને તમે અમારી ચેનલ ઉપર એક સો એક થી એક હજાર સુધી સંખ્યા જ્ઞાનના ના વિડીયો પણ જોઈ શકો છો એની લિંક અમે તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દેસું એક સો સાત બસો દસ બસો અગિયાર બસો બાર બસો તેર અહીં આવશે એક દસ ચલો પછીનું 10 ની ગણતરી કરીને ખાલી જગ્યા પૂરો એકસો ચાલીસ એકસો પચાસ એકસો સાહીઠ પાંચસો તેમાં દસ નાખીએ એટલે પાંચસો દસ પાંચસો વીસ પાંચસો ત્રીસ ચલો આગળ છસો સિતર છસો એંસી છસો નેવસો સિત્તેર છે પચાસ નાખી ત્રણસો પચાસ તો ચારસો થઈ ગયા ચારસો માં પચાસ નાખીએ તો ચારસો પચાસ અને તમે જ્યાં અટકો ત્યાં તમે તમારા વર્ગ શિક્ષકને પૂછી શકો છો તમારા વાલીની મદદ પણ લઈ શકો છો અને તમે ડીડી ગિરનાર ઉપર પણ આ જે આપણે બ્રિજ કોર્સ છે તેના વિડીયો આવે છે તે પણ તમે જોઈ શકો છો પચાસ સાવ સહેલી પ્રવૃત્તિ છે પાંચસો પાંચસો પચાસ અહીં આવશે છસો પચાસ સાતસો એ જ મુજબ તમે આગળની પ્રવૃત્તિ જોઈ શકો છો હવે અહીં પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂરો તો પેલા પેટર્નને સમજવાની કયા ક્રમમાં વધે છે તો અહીં જુઓ પેટર્ન બબેના ક્રમમાં આગળ વધે છે બબે ઉમેરાય છે માટે એકસો આઠ અને એકસો દસ હવે અહી જુઓ નાખીએ તો થાય થાય એમાં ઉમેરીએ ઉમેરીએ તો તો એકસો સાત અને એકસો સત્તર હવે આગળ જોઈએ બસો પાસઠ હવે તમે આ બેનો સંબંધ સમજો કે એકોતેર માં ત્રણ નાખીએ તો ચુમોતેર થાય માટે અહીં પણ ત્રણ ઉમેરવું એટલે બસો અડસઠ અને અહીં આવશે બસો

પૂરો હવે જ્યાં તમને બસો દેખાય ત્યાં લાલ રંગ પૂરવાનો છે હવે જોઈએ પીળો સતાવીસ પાંચસો નવ અને ચારસો ઓગણ એશી તો કઈ રીતે તો કે ચારસો તેમાં સિત્તેર નાખો તો ચારસો સિત્તેર અને એમાં નવ નાખો તો ચારસો સરવાળો કરી લેવાનો વીસ ને સાત સત્તાવીસ હવે લીલો કલર અઢાર અઠ્યાસી પાંચ પંચાણું ચલો આગળનું છે ચડતા ક્રમમાં ગોઠવો અહીં તમને ચાર સંખ્યા આપેલી છે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતો ક્રમ એટલે ચડવાની વાત છે એટલે આપણે ચડીએ એટલે પેલા સૌથી નાની સંખ્યા લેવાની તો બસો એકત્રીસ બસો પચાસ ત્રણસો એકવીસ પાંચસો

ચલો સાવ સેલી પ્રવૃત્તિ છે પહેલા અંકની કિંમત થશે એકમ દશક સો એટલે બે ના કિંમત થશે ત્રણ છુટો એટલે વત્તા એક સાવ સહેલી પ્રવૃત્તિ છે હવે નવસો વત્તા ત્રીસ ચલો આગળ જોઈએ છસો છ તો પેલા છ ની કિંમત થશે છસો હવે દસ્તકના સ્થાનમાં શૂન્ય તો શૂન્યની કિંમત ગમે સ્થાને શૂન્ય હોય એની સ્થાન કિંમત શૂન્ય જ થાય એટલે અહીં આપણે લખશું વત્તા શૂન્ય વત્તા છ પાંચસો તો પાંચસો વત્તા જીરો વત્તા જીરો સાતસો વત્તા નેવું વત્તા સાત તો તમે બાકીનું સોલ્યુશન જોઈ શકો છો હવે આગળ જોઈએ મારો એકમનો અંક પાંચ છે એટલે એકમના અંકમાં પાંચ મારા દશકનો અંક એકમના અંક કરતા ત્રણ વધુ એટલે પાંચમાં ત્રણ એટલે કે હું કઈ સંખ્યા છું તો કે પંચ્યાસી દરેક એ વિચારતું જવાનું ચલો એકમનો અંક મળી ગયો સાત મારા દશકનો અંક એકમના અંકથી અંક થી બે ઓછો એટલે સાત થી ઓછા સાતમાંથી બે કાઢી એટલે આપણને દશકનો અંક મળશે પાંચ મારા સોનો અંક દશકના અંકથી એક વધારે છે એટલે પાંચમાં એક ઉમેરીએ તો છ તો તે સંખ્યા બનશે છસો સત્તાવન ચલો આગળ જોઈએ મારા એકમનો અંક બે છે એટલે આપણે અહીં બે લખી લીધા બે અંગ્રેજીમાં છે તમે બે ગુજરાતીમાં સમજજો મારા દશકના અંક સો ના અંક થી ત્રણ વધુ છે હવે સો જ આપણને ખાલી કીધા છે બસો ત્રણસો ચારસો નથી કીધા દશક નો અંક

તો એ થશે જીરો કારણ કે જીરોમાં નવ ઉમેરીએ તો આપણને જવાબ નવ જ મળે જો તમે અને ઉમેરતા તો તો બોલો હું કોણ જવાબ આવશે છેલ્લી તમે મારામાં બે અને પાંચ નો ઘટાડો કરો તો હું દસ થાવ તો એ સંખ્યા થશે સત્તર તમે જોઈ શકો છો સત્તર માંથી આપણે પાંચ અને બે એટલે કે સાત કાઢી લઈએ તો આપણને દસ સંખ્યા મળે તો આપણે ઉંધી રીતે વિચારીને પણ જવાબ મેળવી શકીએ ચલો આગળ જોઈએ ચાલો યાદ રાખીએ સૌથી મોટી સૌથી નાની તમને કીધું છે એક અંકની સૌથી નાની સંખ્યા તો કે એક અને મોટી સંખ્યા નવ બાકીનું સાવ સહેલું છે બે અંકની મોટી સંખ્યા આવશે તો કે નવાણું ત્રણ અંકની નવસો નવાણું નવ નવ ચાર અંકની તો કે ચાર વખત નવ નાની સંખ્યામાં તો કે બે અંકની દસ શૂન્ય ઉમેરતા જવાની ત્રણ અંકની એક અને બે શૂન્ય ત્રણ અંક થઈ ગયા ચાર અંકની તો કે એક અને ત્રણ શૂન્ય એટલે ચાર અંક કે હજાર યાદ રાખવાનું છે કે મોટી સંખ્યામાં નવ આવશે ને નાની સંખ્યામાં એક અને શૂન્ય પછી તમે સંખ્યા મુજબ ચાર અંક બે અંક ત્રણ અંક મુજબ આ રીતે કોઈ પણ રકમ બનાવી શકો છો આગળ જોઈએ જો તમે મારામાં બે અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરો તો તમને શો મળશે તો હું સંખ્યા તો કે એક આવશે તો બે અંકની સૌથી મોટી સંખ્યા નવાણું છે અને નવાણુંમાં એક ઉમેરીએ તો જ તો મળે જો તમે મારામાં પાંચ ઉમેરશો તો તમને બે અંકની સૌથી મોટી સંખ્યા મળશે તો ચોરાણુંમાં આપણે પાંચ ઉમેરી દઈએ તો આપણને બે અંકની સૌથી મોટી સંખ્યા નવાણું મળે એટલે જવાબ આવશે ચોરાણું જો તમે સો ઉમેરશો તો તમને ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા મળશે બોલો હું કોણ ચાલો સમજૂતી જોઈ લઈએ હવે આઠસો નવાણું જવાબ આવે છે હવે આ આઠસો નવ્વાણુંમાં તમે શો ઉમેરશો સરવાળો તમે કરશો તો તમને જવાબ મળશે નવસો નવાણું જે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા છે માટે જવાબ આવશે આઠસો નવ્વાણું તો તમે આ રીતે ગણતરી પણ કરી શકો છો જો તમે મારામાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરશો તો તમને શો મળશે બોલો હું કોણ તો તે જવાબ આવશે બસો કારણ કે બસો માંથી ત્રણ અંકની નાની સંખ્યા સો બાદ કરીએ તો જ આપણને સો મળે હવે જોઈએ છેલ્લો દાખલો ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યામાં ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા ઉમેરીએ તો કઈ સંખ્યા મળે સમજૂતી જોઈ લઈએ ચાર અંકની સૌથી મોટી સંખ્યા એટલે ચાર વખત નવ હવે આ સંખ્યામાં ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા તો ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા સો ઉમેરો ઉમેરો એટલે કે સરવાળો તો સરવાળો તમે કરો નવ 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 ને એક દસની શું બધી ચડીએ એક તો 9 ને એક દસ તો જવાબ આવશે દસ હજાર નવ્વાણું તો આ સાથે જ આપણે